હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોની અંદર આપણે જોઈએ કવિતા એકવી કવિતા એકવીસ તેજમલ તેના પ્રશ્નોત્તરીની સમજૂતી મેળવી તો પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવું પ્રશ્ન પહેલો ની તેજમલને ઓળખવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા કરી આ પરીક્ષામાં તેજમલ કઈ રીતે પાર ઉતર્યા તમારા શબ્દમાં લખો ઉત્તર દુશ્મનો ન ઓળખી શકે એ માટે તેજમલે એક યુક્તિ વિચારી તેજમલ પોતાના સાથી પુરુષોને સૌપ્રથમ સોનાની દુકાને લઈ ગઈ તે જાણતી હતી કે ત્યાં સ્ત્રી અને પુરુષ બંનેની કસોટી થઈ જશે કેમ કે પુરુષ બેરખણામાં મોહાશે અને સ્ત્રી એમના ઝુમ ઝુમણામાં મોહાશે પરંતુ અહીં તો પુરુષોમાં સ્ત્રીના ઝુમણામાં મોહાયા પણ તેજમલ ઠાકોરે તો બેરખા પસંદ કર્યા એ પછી તેજમલ સાથીઓને વાણિયાની દુકાને લઈ ગઈ ત્યાં પણ તેને થયું કે પુરુષ પાઘડીના મૂળ પૂછશે અને સ્ત્રી ચુંદડીના મૂળ પૂછશે પણ તેમ થયું નહીં સાથી પુરુષોએ ચુંદડીની કિંમત પૂછી અને તેજમલે મોડ્યું પસંદ કર્યું આ રીતે તેજમલ પરીક્ષામાં પાર ઉતર્યા પ્રશ્ન બે સ્ત્રી સહજ કઈ કઈ લાક્ષણિકતાઓ કાવ્યમાં વર્ણવાય છે આ લાક્ષણિકતાને છુપાવવા તેજમલની યુક્તિઓ છે વિગતે જણાવો ઉત્તર સામાન્ય રીતે સ્ત્રીઓ માથે વાળનો અંબોળો વાળે છે કાનમાં અકોટા પહેરી પહેરતી હોય છે હાથે અને પગે છૂંદણા છૂંદાવતી હોય છે દાંત રંગાવતી હોય છે અને નાક વિંધાવતી હોય છે તેજમલમાં પણ આ જ સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ હતી જ્યારે તેમણે યુદ્ધમાં લડવાની અને એ રીતે લડવાની અને એ રીતે પિતાને મદદ કરવાની વાત કરી ત્યારે પિતાની મૂંઝવણ એ હતી કે તેજમલ ઓળખાઈ જશે તેજમલ એમ કાંઈ હારે એવી ન હતી તેણે માથાના અંબોડામાં મોડિયું રાખી દીધું કાનના પહેરાણા અકોટા ઢંકાઈ જાય એ માટે કાનની ફરતે બુકાની બાંધી દીધી તેણે લાંબી બાઈની જોડી પહેરીને હાથના છૂંદણા છુપાવી દીધા પગમાં મોજડી પહેરીને પગના છૂંદણા છુપાવી દીધા આમ તેજમલે આવી યુક્તિઓ કરી પોતાની સ્ત્રી સહજ લાક્ષણિકતાઓને છુપાવી દીધી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન પેલો ક્યારે ખુરાશો આપે છે ઉત્તર તેજમલ નાના હતા હતા ત્યારે મોસાળ ગયા મોસાળમાં એમના હોશીલા મામીએ એમના દાંત રંગાવ્યા હતા પ્રશ્ન બે સોનાની દુકાને તેજમલ કઈ કસોટીમાંથી પાર ઉતર્યા તે જણાવો ઉત્તર તેજમલ પોતાના સાથીઓ સાથે સોનાની દુકાને ગયા ત્યાં પુરુષ અને સ્ત્રીને પરખ કરવાની હતી સામાન્ય રીતે પુરુષો બેરખણાની કિંમત પૂછતા હોય છે અને સ્ત્રીઓ ઝુમણાની કિંમત પૂછતી હોય છે અહીં તો અવડું થયું તેજમલે બેરખણાની કિંમત પૂછી આ રીતે સોનીની દુકાને તેજમલ પોતાની ઓળખ છુપાવવાની કસોટીમાંથી પાર ઉતર્યા પ્રશ્ન ત્રણ નીચેની કાવ્યપંક્તિઓ સમજાવો સીધને રૂવો છો દાદા શું છે અમને કટક છે દીકરી વહારે કોણ ચડશે ઉત્તર દીકરી તેજમલ ઠાકોર દાદાને રડતા જોઈ પૂછે છે દાદા શા માટે રડો છો શું કારણ છે એ અમને જણાવો ત્યારે દાદાએ દીકરી તેજમલને કહ્યું આપણા રાજ પર દુશ્મનોના સૈન્ય આક્રમણ કર્યું છે મારી મદદે કોણ આવશે સાત સાત દીકરીના પિતાને એક પણ પુત્ર નથી આથી આ દુશ્મનોને કોણ હરાવશે એની ચિંતાને કારણે તેઓ રડી રહ્યા હતા પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન પેલો તેજમલ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો ઉત્તર તે કોરા કાગળનો અર્થ ઉત્તર કોરા કાગળનો અર્થ યુગની ધમકી ભર્યો પ્રશ્ન દાદા શા માટે રડતા હતા ઉત્તર દાદાને સાત સાત દીકરીઓ હતી પણ દુશ્મનોના લશ્કરોનો સામનો કરનાર પુત્રો ન હતો તેથી દાદા રડતા હતા પ્રશ્ન દળકટ વડા વડાવી ઘરે આવેલી તેજમલને કોને કેવી રીતે વધાવી ઉત્તર દળકટ વડાવી ઘરે આવેલી તેજમલને દાદા અને કાકાએ મોતીળે વધાવી પ્રશ્ન પાંચ તેજમલે યુદ્ધમાં લડવા માટે પોતાની ચતુરાઈથી શું છુપાવ્યું પ્રશ્ન ઉત્તર તેજમલે યુદ્ધમાં લડવા માટે પોતાની ચતુરાઈથી સ્ત્રીના સ્ત્રીત્વના તમામ લક્ષણો છુપાવ્યા જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો